मुंथाल समझ जा शाक जो असंभारो अथाणु जे अरे वाह हलाओ तो जरा लाओ भाई चमचा ऊपर जा रही ना अथाणु जो साहब तुम्हें मोढ़ा में एम नेम पानी आओ मंडे नितर आओ ने पानी केरी गुंडा ने गाजर वेला भाई ने हलावा वेला भाई हलाओ तुम चमचे दी साहब वेला भाई सेवा कर दो दी थे हमारे भेगा हां हमारा भाई सेव को है ने देलाओ भाई वाह वाह બહુ સરસ બહુ સરસ આગળ શું છે ભલે ભાઈ આ છે ભાત ભાત છે હા અને આ દાળ છે આ દાળ આ પાપડ છે ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને ફરી પાછો એ જ માહોલ જે પરિક્રમા દરમિયાન અથવા ભવનાથના મેળા દરમિયાન હોય છે ભક્તિ ભજન અને ભોજન ભક્તિ આ વખતે છે દ્વારિકાનાથની કારણ કે હોળી અને ધૂળેટી આ દ્વારિકાનાથની સાથે ઉજવવામાં લાખો લોકોને આનંદ આવતો હોય છે અને એટલા માટે જ કેટલાક લોકો તો અઠવાડિયા પહેલાંથી કેટલાક લોકો 11 દિવસ પહેલાંથી જેટલું દૂર પોતાનું ઘર હોય ત્યાંથી દ્વારકા સુધી પગપાળા યાત્રા નીકળતા હોય છે લાખો લોકો પગપાળા યાત્રા નીકળતા હોય છે આજે આપણે આવી ગયા છીએ ઓલમોસ્ટ હોળીને હવે 2 દિવસની વાર છે એટલે જામનગરથી હવે મોટાભાગના ઉતારાઓ જે છે એ જામનગરથી લીંબડી ગામ એટલે કે આ લીંબડી એ અમદાવાદની રાજકોટની વચ્ચે છે એ લીંબડી નથી આ દ્વારકાથી ખંભાળિયાની વચ્ચે એક લીંબડી ગામ છે અને લીંબડી આ ગામની આસપાસ જે જુવાનપુર ઇવન ખંભાળિયા વડી જાઓ પછી અમુક અમુક તમને ઉતારા હવે પાછા જોવા મળશે પણ એ મેઇન ઉતારાઓ જે હતા ને તમને જામનગરની આજુબાજુમાં એ તમને 3-4 દિવસ પહેલાંથી ચાલુ થઈ ગયા હતા અને આ ઉતારાઓ બધા લગભગ 5-1 દિવસ પહેલાં ચાલુ થઈ ગયા હતા હવે ઘણા બધા ઉતારાઓ બાકી છે જે લીંબડીથી તમને દ્વારકા સુધી જોવા મળશે અહીંયા અન્નક્ષેત્રો જ્યાં એકસાથે હજારો લોકો ભોજન લેતા હોય છે સેંકડો લોકો રાતવાસો કરતા હોય છે ફ્રેશ થવા ઊભા રહેતા હોય છે બધાની સેવા થતી હોય છે અહીંયા તો આપણે છીએ જુવાનપુર નજીકના એ ઉતારામાં આવો દેખાડું તમને કઈ રીતે બની રહી છે સેંકડો હજારો લોકોની ખીચડી સેંકડો હજારો લોકોની શાક રોટલી એનું અથાણું અને જે ભોજન જોઈને આપણને મન લલચાઈ જાય એ બધું ભોજન જય દ્વારકાધીશ આવો સરસ મજાની ખીચડી બની રહી છે એની અરોમા જે છે સાહેબ ભૂખા ન હોય ને પણ ભૂખ જગાડી દેવી છે આ ખીચડી હલાવો ને વાળી જો જો પડે નહીં જોડમાં નહીં નહીં પડે વાહ આ કેટલા લોકોની છે મારી ખીચડી ભગવાન ભરોસે હાલતું એમ ને અંદાજે 400-500 વાળાની હશે અને આ શું છે કાકા શાક છે આ તમે જોઈ શકો છો આ માટી આ જે અહીંયા ખાડામાં ચૂલા બનાવી એમાં લાકડાના બળતણથી શાક બધું જે છે ટમેટાનું શાક છે અરે વાહ વાહ બાકી ત્યાં મોનથાળ ભરાય છે જો સામે વૈયા જાવ એ વાહ મે અહીંયા ભરાઈ રહ્યો છે મોનથાળ જા બેટા હાલો જાવ ભૂતે મરતા હો જાવ ના ના એ બરાબર છે ને જાવ વેલા સો અહીંયા બની રહ્યો છે મોનથાળ મોનથાળ વાહ વાહ ખાવા જેવો ખાવા જેવો હે અરે વાહ વાહ આવી જાય મોજ આવી જાય હોય વાહ વાહ મોટામાં ફોટો લાવો ભેગો ભગત રાખો ખાવ તો ખરા હા બસ જો ભગત મોજમાં અરે મોજમાં કેટલા દીથી સેવા કરો છો આયા 5-6 દીથી આજે 5 દીથી સેવા કરો છો હા અરે વાહ કેમ ભગત બસ આપણે તો ધાનપુર તાલુકાથી ધાનપુર તાલુકા હા કે આવ્યો આયા સેવામાં આવ્યો દાહોદ જિલ્લામાં આવ્યો દાહોદ જિલ્લાથી આવો છો હા વાહ વાહ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ લક્ષ્મણ ભગત જે તું માની હરિ એ અન્ન તરફ ખેંચાય છે ને હાલો હાલો
રોજ 8-10 હજાર જમે કે રોજ 7-8 હજાર જમે? ઓહો, તો એનો મતલબ એમ કે આપણે થોડા લેટ પડ્યા છીએ. પણ એક વસ્તુ તમને કહું કે આ જે અત્યારના મોજ ચાલી રહી છે તેના હજુ પણ હજારો યાત્રીઓ પાછળ છે. જેને કહીને કે એ બેક ટુ બેક આવી રહ્યા છે, પણ પાછળના મોટાભાગના ઉતારાઓ હવે સાફ થઈ ગયા છે. અને હું અત્યારે ઓલમોસ્ટ જામનગરથી 70-80 કિલોમીટર છું, અને હવે અહીંથી દ્વારકા બહુ છેટું નથી. જેને કહીને કે નજીકમાં જ એની ધ્વજા દેખાઈ જશે, પણ હજી પણ એક હોલ્ડ તો કદાચ લીમડી લોકો નાઇટ હોલ્ડ કરશે. કદાચ લીમડી કેટલું થાય? 4 કિલોમીટર લોકો અહીંયા પણ નાઇટ હોલ્ડ કરે છે, અને લીમડી પણ તમે જોઈ શકો છો. અચ્છા, આ જે છે અહીંયા લોકોને સુવા માટેની જગ્યા છે. આ સુવા માટેની જગ્યા છે. હજુ તો સાંજના 7-7:30 ની આસપાસનો ટાઈમ છે. લોકો અચ્છા ગોધડા બધું છે ત્યાં. ઓહો, 60 મંડપ ખોડવામાં આવ્યા. પાછળ તમે જોવો છો ગોદડા અને ગાડલાની બધી વ્યવસ્થા છે. લોકોને ખાવા પીવાની વ્યવસ્થા છે, નવા ધોવાની વ્યવસ્થા છે, નવા ધોવાની વ્યવસ્થા છે. અહીંયા જે ખેતરના માલિક છે એને આખું ખેતર સોંપી દીધું કે તમે તમારે દ્વારકાધીશની સેવામાં લગાડો પૂરી રીતે. દર વર્ષે આપે છે. તો હું ટ્રાય કરું છું અહીંયા તમારી સાથે ડેફોર્ડ લાઈવ રહેવાની. ડેફોર્ડ લાઈવનો મતલબ આગળ જઈશ ત્યાંથી પણ તમારી સાથે એક વિડીયો શેર કરીશ, અને આગળ લીમડીનો કેવો હાલ છે એ પણ તમને દેખાડીશ. પેલા તો બધા એક સાથે બોલો, માગો 20 ને આપે 30, જય દ્વારકાથી. તમે ઓલા પાસે ઉડી જાવ, ઓલું ખોલ નાખો તો. જય દ્વારકાધીશ બોલજો એક વખત. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સો ફ્રેન્ડ્સ, તમે આ જોઈ શકો છો ધીરે ધીરે અહીંયા યાત્રિકોની લાઈન લાગી ગઈ છે. દ્વારકા જનારા પદયાત્રીઓ જે ગામથી આવો છો, ક્યારે નીકળ્યા હતા? સવારે. સવારે ક્યાં ગામથી? ખંભાળિયા. ખંભાળિયાથી હવે ક્યારે પૂગ્યા હો? જે પૂગ્યા જયારે પૂગ્યા છે ને, એક બીજી તો લાગશે હજી લાગ્યા. પૂગી જાય. જય દ્વારકાધીશ. કયા ગામ થી? જામનગર થી. જામનગર થી ક્યારે નીકળ્યા હતા? પરમ દિવસે. પરમ દિવસે નીકળ્યા હતા. ઓહો, કેટલા કિલોમીટર પાસ કર્યા? 80 કિલોમીટર જેવું થયું. બરાબર. તો હવે કેટલા ઉતારામાં ભોજન નો લાભ લીધો? નથી લીધો, એક જ જગ્યાએ. પેલો જ ઉતારો છે. ભૂખા ભૂખા આવેલા? ચા પાણી લીધા હતા, નાસ્તો લીધો હતો. અચ્છા, નાસ્તો ભેગો લીધો હતો.
એટલે નોર્મલી બધું ઘરેથી કાચો કરો નાસ્તો લઈ ને ગાડી ગાડી ભેગી રહી ગાડી ગાડી ભેગી રહી ગાડી રહી એટલે હાલી ન નીકળા હાલી ન નીકળો હાલો આ રે ગાડી ભેગી જો ગાડી સેવામાં ભેગી હોય અરે વાહ વાહ શું વાત છે જય દ્વારકા હા જય દ્વારકા વાહ તો પાછળ જો લાઈન વધતી જાય છે આ કયું ગામ કહેવાય આ કઈ ખ્યાલ છે જુવાનપુર જુવાનપુર અને કેટલું થાય અહીંથી 80 કિલોમીટર 1 કિલોમીટર સો ફ્રેન્ડ્સ એઝ યુ નો કે હવે હું ઓલમોસ્ટ જામનગરથી 80 કિલોમીટર આગળ આવી ગયો છું જુવાનપુર છે ગામ અને અહીંયા આગળ તો એટલા બધા ઉતારાઓ હતા એ બધા વાઇન્ડ અપ થઈ ગયું કારણ કે અહીંથી મોટાભાગના પદયાત્રીઓ આગળ નીકળી ગયા હતા એમ કહો તો ચાલે કે હું લેટ ટોકતે પડ્યો અલગ અલગ કામની અંદર અડવાયેલો હતો રહી રહીને ખબર પડી કે આ તો આપણે કવરેજ કરવાનું છે ફાઇનલી ધીરે ધીરે હજી તો હરિહરનો નાદ પડ્યો અને જોરદાર યાત્રિકો જે છે એ આ મંડપની અંદર આવી ગયા છે ફાઇનલી આ વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરું છું તમારી સાથે ડિફર્ડ લાઈવ રહીશ આ વિડીયો અપલોડ થયા પછી કદાચ અડધી એક કલાકની અંદર કે બે કલાકની અંદર બીજો વિડીયો તમારી સાથે શેર કરીશ અહીંથી હજી ઓલમોસ્ટ કેટલું લીમડી કેટલું થાય 3 કિલોમીટર અહીંથી 3 કિલોમીટર લીમડી છે એવું કહેવાય છે કે મોટાભાગના લોકો અહીંથી જે અહીંથી આગળ નીકળી જાય એ લોકો ત્યાં ઉતારો કરતા હોય છે રાત્રે અને એના પછી કઈ રાણીની રાણ આવે રાણનું ગોળાઈ આવે છે ને ત્યાં મોટાભાગના લોકો ઉતારો કરતા હોય છે એટલે હજુ પણ પહોંચવાવાળા 2 દિવસે પહોંચશે કેટલાક લોકો બહુ સ્પીડમાં હોય તો એ આવતીકાલ રાત સુધીમાં પહોંચી જશે લેટ સી આવતીકાલે તમારી સાથે ફરી પાછું હું ડિફર્ટ લાઈવમાં રહીશ અત્યારે પણ રાત સુધીમાં જેટલું તમારી સાથે શેર થશે એટલું કરીશ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત જય દ્વારકાધીશ સો ફ્રેન્ડ્સ આ તો તમને મેં બતાવ્યું અહીંનો જે ગિરનારની ઉતારો જે છે એનું અન્નક્ષેત્ર પણ અત્યારના જે સાંજના ભાગે લોકો જે રીતે હાલીને જતા હોય છે જે મેં જામનગર પછી શૂટ કર્યું હતું એ તમને દેખાડું કઈ રીતે લોકો હોશે હોશે હજુ પણ જેટલા લોકો બાકી રહી ગયા હોય એ લોકો જામનગરથી જોડાઈ રહ્યા છે કેટલાક લોકો રાજકોટથી પણ ચાલીને આવતા મેં જોયા હતા જે પાછળ રહી ગયા હશે પણ જે કદાચ બની શકે કે ધૂળેટીના દિવસે સવારે વહેલી સવારે પહોંચી જાય તો આવો ફ્રેન્ડ્સ તમને હું એ બપોરનો અને સાંજનો માહોલ દેખાડું કઈ રીતે લોકો હોશે હોશે ભલે પરસેવે રેપઝેપ થઈને પણ દ્વારકાધીશના મંદિર સુધી પહોંચવા માટે આતુર છે અને ભગવાનનું નામ જ એના અંદર શરીરમાં એક જુસ્સો વધારે છે અને એનર્જી વધારે છે અને વધારાની એનર્જી એમને આ અન્નક્ષેત્રો અને અલગ અલગ જગ્યાએ જે સેવા કરે છે પાણીની સેવા કેટલાક લોકો છાશની સેવા કરે કેટલાક લોકો ચા અને દૂધની સેવા કરે છે આ સેવાને કારણે પણ એમના શરીરની અંદર એનર્જી સચવાઈ જતી હોય છે સો મળીએ લોકોને સો આ તમે જોઈ શકો છો સાબરના પાટિયા પાસે એટલે ઓલમોસ્ટ ખંભાળિયાથી 10 કિલોમીટર છે એક એવી જગ્યા છે કે જ્યાં યાત્રાળુ જે હોળી અને ધૂળેટી કરવા દ્વારકા જાય છે અત્યારે સંઘને ચા પાણી નાસ્તો બધું એ મળી રહ્યું છે ગાંઠિયા અને બુંદી ને બધું કયા ગામથી આવો છો વાંકાનેર અરે વાહ અને પાછળથી ઘેલા સોમનાથ અરે વાહ બહુ સરસ જગ્યા છે ઘેલા સોમનાથ ક્યારે નીકળ્યા હતા અહીંયાથી 11 વાગે અને ગાડીમાં આવ્યા છો આ ટેમ્પામાં એમ અને ક્યારે પહોંચવાના આવે કે પછી રસ્તામાં ક્યાંય હોલ્ડ કરશો આજે સીધા દ્વારકાથી વાહ વાહ સરસ ફ્રેન્ડ્સ તમને બીજું એક વસ્તુ દેખાડું પાછળ એક ભાઈને હું 1 કિલોમીટરથી જોઉં છું એના પગ સખત દુખી ગયા છે પણ એના મનમાં બળ એટલું છે કે ગમે એમ કરીને હાલીને પહોંચવું છે દ્વારકાધીશ પાસે એટલે ભાઈના હાથ તમે પગ જુઓ એની હાલત જુઓ અહીંયા સખત તમારો પગ દુખી ગયા લાગે છે કયા ગામથી આવો છો મોરબીથી હાલીને આવો છો તો કે દિવસે નીકળ્યા હતા હાલીને પરમ દિવસે હાલી નીકળ્યા શું નામ તમારું હમીરભાઈ વાહ વાહ અને એક મનમાં સંકલ્પ ગમે એમ કરીને હાલીને પહોંચ્યું છે તમે અમે અમદાવાદથી નીકળ્યા તમે અમદાવાદથી નીકળ્યા તો તમે કેટલા નાઇટ હોલ્ડ કર્યા નાઇટ હોલ્ડ પણ અમે 9 10 કર્યા આજે 11 અચ્છા 11મો દિવસ છે અને હજી તમે મારા ખ્યાલથી એક દિવસ 2 નાઈટ પહોંચો એટલે આજની નાઈટ કાલી નાઈટ સવારે આજની નાઈટ તમારે લીમડી કરવી પડશે આપણે પવાભાઈની વાડી કરીને પવાભાઈની વાડી અને તમે કેટલા દિવસે નીકળ્યા હતા વાહ 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 દ્વારકા દિવસે પણ તમે જોરદાર ઢાકા લઈ જાય મારી વાત પણ અમે કોઈ અમે અમારા
એનર્જી કે પર્સનલ પાવર થી નહીં, હા ફૂટ ઠાકર ના પાવર થી આલી ઠાકર પોકાડ. વાહ વાહ, ઠાકર પોકાડ. તો યાદ એને પછી શું કરશો? હોળીમાં શું કરશો? ધામધૂમ ધામધૂમ એના નામના રંગ લઈ નીકળ્યા છો? કે રંગ તો ત્યાંથી જ લેવાનું, રંગ ત્યાંથી લઈ લેવાનું. એના જોડે લાઈવ ટેલિકાસ્ટ હોળી રમવાની. હાય હાય, ક્યાં વાત હે, ક્યાં વાત. જો ઠાકર કરશો તો આપણે લાઈવ ત્યાંથી પણ કરશું. હા બાદ ભાઈ, અને એના જોડે લાઈવ ટેલિકાસ્ટ હોળી રમવાની. વાહ, બોલો. જય દ્વારકાધીશ, જય દ્વારકા, જય ઠાકર. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સો અહીંની ચાની સેવા તમે જોઈ શકો છો. ચા અને ગાંઠિયા સતત ચાલ્યા કરે છે. લોકો કોન્સ્ટન્ટ ચાલીને આવતા. જય દ્વારકાધીશ.